કેમ છો વિદ્યાર્થી મિત્રો, સૌ કુશળ છો? આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 2 ના ટૂંક જવાબી પ્રશ્નો કે જે 2 માર્કમાં પૂછાય છે ભણવાના છીએ. એ પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એક મુદ્દો એ પણ છે કે આપણે અગાઉ જે જે વિસ્તૃત પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો તરીકે પ્રશ્નો ભણ્યા, એના મુદ્દાઓ પણ 2-2 માર્કના પ્રશ્ન તરીકે આવી શકે. એ મેં તમને પ્રશ્ન સમજાવતી વખતે જાણ કરેલી. એના અનુસંધાને આપણે અહીંયા આગળ વધીએ. તો સૌથી પહેલો 2 માર્કનો પ્રશ્ન છે કે સંચાલનના સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ છે, સમજાવો. સૌથી પહેલાં આપણે અહીંયા એ સમજી લેવું પડે કે સંચાલન પ્રણાલી એટલે શું. તો સંચાલન અંગે જે આખી પદ્ધતિ વિકસાવવામાં આવે છે એને સંચાલન પ્રણાલી કહેવાય. આ પદ્ધતિ સિદ્ધાંતો કે નિયમો વગર કામ ન કરી શકે. એટલે અહીંયા આ પ્રશ્ન એ કહેવા માંગે છે કે સંચાલનની જે પદ્ધતિ છે એમાં સંચાલનના સિદ્ધાંતો એક ભાગ છે. સમજીએ, સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. હકીકતમાં આ સિદ્ધાંતો કોઈ નિયમો નથી, પણ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. આ સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં મળેલા તારણો છે અને તે વ્યવહારુ પણ સાબિત થયેલા છે. આ સિદ્ધાંતોના અમલીકરણથી એકમને સચોટ પરિણામ પણ પ્રાપ્ત થયા છે. આમ સંચાલનના સિદ્ધાંતો સંચાલન પ્રણાલીનો ભાગ ગણી શકાય. ઓલરેડી આ મુદ્દો જ આપણે પ્રસ્તાવના તરીકે પણ ભણેલા છીએ, એટલે આમાં આપણે વધુ સમજણ આપતા નથી. હવે પછીનો પ્રશ્ન છે, સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, સમજાવો. આપણે એવું સમજી ચૂક્યા છીએ કે સંચાલનના સિદ્ધાંતો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે લાગુ પડે છે. પરિસ્થિતિ બદલાય છે તો સિદ્ધાંતોમાં પણ બદલાવ આવે છે. સંચાલન વિજ્ઞાન અને કલાનો સમન્વય છે. આ આપણે પહેલા પાઠમાં પણ જોયું છે કે જ્યાં સંચાલનનું વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી સંચાલનની કળા શરૂ થાય છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે, એટલે કે સિદ્ધાંતોની માનવ વર્તણૂક પર સારી નરસી અસરો થાય છે. આ અસરોને ધ્યાનમાં રાખીને સમયાંતરે જરૂરી ફેરફારો કરી નવા નવા સિદ્ધાંતો ઉમેરતા રહેવા પડે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એ એવા પરિબળ છે કે જે સમયાંતરે બદલાતા હોય. માનવનું એક વર્તન કાયમી રહેતું નથી, એમાં ચેન્જ આવતો રહેતો હોય છે. આ બદલાવને પહોંચી વળવા માટે સિદ્ધાંતોમાં પણ પરિવર્તન કરવું જરૂરી બની જાય છે. વળી સંચાલક પરિસ્થિતિ મુજબ પણ સિદ્ધાંતોમાં ફેરફાર કરતો હોય છે. કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બંધ ન બેસે તો સંચાલકે તે ફેરવવું પડે છે. જેમ કે મોટા કદના એકમોમાં કાર્ય વિભાજન લાગુ કરી શકાય, પણ જો એકમનું કદ નાનું હોય તો ત્યાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત ન લાગે. મતલબ કે અલગ અલગ પરિસ્થિતિમાં સિદ્ધાંતો પણ અલગ અલગ બનાવવા પડે. એટલે કહી શકાય કે સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે ભેદ છે, સમજાવો. સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે ભેદ છે, સમજાવો. તો પ્રયુક્તિઓ મતલબ શું એ પહેલાં સ્પષ્ટ કરવું પડે. આપણે બંને મુદ્દાઓને અહીંયા ડિટેલમાં સમજીએ. પ્રયુક્તિ એટલે કે રીતો, જે ધ્યેય સિદ્ધિ માટે લેવાયેલ પગલાંનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયોની માર્ગદર્શિકા છે. આપ સમજી ચૂક્યા હશો કે બેયનો શું મતલબ છે. પ્રયુક્તિમાં એવા પ્રકારની રીત છે કે જે રીત દ્વારા ધ્યેય સિદ્ધિ માટે પગલાં લેવાય છે, અને સિદ્ધાંતો એ વસ્તુ છે કે જે નિર્ણયો માટેની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓ સંચાલનમાં શું કરવું એ દર્શાવે છે, અને સિદ્ધાંતો સંચાલનમાં કઈ રીતે કરવું એ દર્શાવે છે. એટલે આ પ્રમાણે કહી શકાય કે બંને વચ્ચે ભેદ છે. પછીનો સવાલ છે, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે, સમજાવો. આ મુદ્દો આપણે સંચાલનના નિબંધ પ્રશ્નો ભણતા હતા ત્યારે સમજી ચૂક્યા છીએ. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર મોટી અસર જન્માવે છે. સિદ્ધાંતો અને માનવ વર્તણૂકને સીધો સંબંધ છે. માનવ વર્તણૂક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે જે સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવું જોઈએ. એકનો એક જ સિદ્ધાંત અલગ અલગ વર્તનથી જો માણસ પર લાગુ કરવામાં આવે તો એ સિદ્ધાંત હકારાત્મક પણ લાગે અથવા નકારાત્મક પણ લાગે. એટલે માનવ વર્તણૂક મનોવૈજ્ઞાનિક છે જે સિદ્ધાંતના અમલ વખતે ધ્યાનમાં લેવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, માનસિક ક્રાંતિ અને માનસિક સંઘર્ષ
आ बे विषय बे बे मुद्दा लखो। આપણે ઓલરેડી આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજતી વખતે આ મુદ્દો ક્લિયરલી સમજેલા છીએ, પરંતુ અહીંયા એની થોડી માહિતી મેળવી લઈએ। માનસિક ક્રાંતિ શું છે? તો કે એકમમાં કામ કરતા માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેય સિદ્ધિ માટે વિચારોમાં માનસિક સંવાદિતતા આવે તો માનસિક ક્રાંતિ। માનસિક સંવાદિતતાથી માલિકો કામદારો વચ્ચે તણાવ ઘટે, ધ્યેય સિદ્ધિ સરળ બને। માનસિક સંઘર્ષાનાથી એકદમ ઉલટી પરિસ્થિતિ છે। એકમમાં કામ કરતા માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેય સિદ્ધિ વચ્ચે વિચારોમાં વિસંવાદિતતા હોય એટલે માનસિક સંઘર્ષ, અને માનસિક વિસંવાદિતતાથી માલિકો કામદારો વચ્ચે તણાવ વધે છે, ધ્યેય સિદ્ધિ પર અસર પડે છે। તમે જોઈ શકો છો એક રીતે આ બે ત્રણ મુદ્દાનો તફાવત પણ બન્યો છે, ત્રણ માર્કમાં ત્રણ મુદ્દાના તફાવત તરીકે પણ પૂછાઈ શકે। ત્યારે તમે ત્રણ મુદ્દા અર્થ, પછી તણાવ અને ધ્યેય સિદ્ધિ એવા બનાવી શકો। અહીંયા આપણે આ પ્રશ્નને ખાલી ટૂંકમાં એટલી રીતે સમજી શકીએ કે મનમેળ એટલે માનસિક ક્રાંતિ અને મનમેળ નહીં એટલે માનસિક સંઘર્ષ। પછીનો સવાલ છે, કામદારોની પસંદગી વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ, સમજાવો। સીધી વાત છે, એકમમાં અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડતી હોય છે। આવા નિષ્ણાંત વ્યક્તિઓ જો યોગ્ય મેળવવામાં આવે તો જ એકમને બેનિફિટ થાય છે, ધ્યેય સિદ્ધિ સરળ બને છે। કામદારોની પસંદગી વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ। કામદારોનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરે ધ્યાને લઈ પસંદગી થવી જોઈએ। આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય। સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમ પણ આપવી જરૂરી છે। વધુમાં તેઓની કાર્યરૂચિ જાણવા કેટલીક વૈજ્ઞાનિક કસોટીઓનો પણ ઉપયોગ થવો જોઈએ। આવું કરવાથી કામદારનો પણ ઉત્સાહ વધે છે, કાર્યનિષ્ઠા પણ વધે છે, તો કામદારોની પસંદગી વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ। પછીનો મુદ્દો છે, સમય નિરીક્ષણ એટલે શું? આપણે એવું અગાઉ સમજ્યા છીએ કે જે તે કાર્ય પૂરું કરવા માટે નિરીક્ષણના આધારે નક્કી કરેલો સમયગાળો એ સમય નિરીક્ષણ છે। કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહે છે। ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે। ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે અને સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે। પછીનો મુદ્દો છે, ગતિ નિરીક્ષણ એટલે શું? ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં બિનકાર્યક્ષમ રીતે થતા હલનચલનમાંથી જે બગાડ ઉદ્ભવે છે એને દૂર કરવાની પદ્ધતિ। મતલબ એકમમાં કર્મચારીઓ દ્વારા ખોટી હલનચલનની પ્રવૃત્તિથી બગાડવામાં આવતો સમય શોધવો અને એને દૂર કરવો એટલે ગતિ નિરીક્ષણ। કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય। ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ શોધવા માટેનો છે અને તેનો અમલ કરવા માટેનો છે। પછીનો મુદ્દો છે, હેનરી ફેયોલે આપેલો ઔદ્યોગિક સાહસની વહીવટીય પ્રવૃત્તિઓ જણાવો। આપણે ઓલરેડી મુદ્દાસર પ્રશ્નમાં આ ડિટેલમાં સમજી ગયા છીએ, અહીંયા ખાલી એણે આપેલી પ્રવૃત્તિઓના નામ જ આપવાના છે। તો ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, હિસાબી અને સંચાલકીય, અને શોર્ટકટ રીતે પણ યાદ રાખી શકાય એનું સૂત્ર પણ અહીંયા તમને આપવામાં આવ્યું છે। હવે આપણે ભણીએ છીએ ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે જણાવો। તમે ઓલરેડી અગાઉ આ મુદ્દો સમજી ગયા છો કે કર્મચારીને ઉત્તેજન આપવા માટે સૌથી શ્રેષ્ઠ હથિયાર નાણું છે, પણ અહીંયા વાત એવી કરવામાં આવી છે કે દરેક કર્મચારીની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય માટે તેને વેતન દર પણ અલગ અલગ હોવું જોઈએ। કામદારોને તેના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ। ઉત્પાદન વૃદ્ધિ અને કામદારને ઉત્તેજન આપવા માટે ફેડરિક ટેલરે આ પ્રથાની હિમાયત કરેલી છે। કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે। આ બાબતને ધ્યાને લઈ ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે કે જે વધુ કામ કરે છે એને વધુ પેમેન્ટ મળવું જોઈએ, જે ઓછું કામ કરે છે એને ઓછું પેમેન્ટ મળવું જોઈએ। આના કારણે કર્મચારીનો ઉત્સાહ જળવાઈ રહેશે, બની રહેશે। પછીનો મુદ્દો છે,
માલિકો અને કામદારો વચ્ચે શા માટે માનસિક સંઘર્ષ જોવા મળે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે એકમમાં બે વર્ગ કામ કરે છે, એક માલિકો અને બીજા કામદારો. માલિકને વધુ નફો મળે એમાં રસ છે અને કામદારોને વધુ વેતન મળે એમાં રસ છે. આ બાબતને લીધે માલિકોમાં એવી ગ્રંથિ બંધાય છે કે કામદારો એની શક્તિ મુજબ કામ કરતા નથી, માટે માલિકોને કામદારો પ્રત્યે અણગમો થાય છે. કામદારોમાં એવી ગ્રંથિ બંધાય છે કે તેમની મહેનત પ્રમાણે માલિકો વેતન આપતા નથી, પરિણામે કામદારોમાં માલિક પ્રત્યે અણગમો થાય છે. આ બંને વચ્ચે જે અણગમાની વસ્તુ છે એકબીજા પ્રત્યેની, જે માનસિક સંઘર્ષ સર્જે છે. તો આ હતા ટૂંક જવાબી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડીયોમાં આપણે એક વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો વિશે વિગતે ખ્યાલ મેળવશું. થેન્ક યુ વેરી મચ.